ભારતીય જનતા પાર્ટીની સ્થાપના દિવસ છે, એના વિશે શું કહેવા માંગો? 6 એપ્રિલ 1980 ભારતીય જનસંઘ 1952થી શરૂ કરી 1975 સુધી સંઘર્ષ કરતાં કરતાં અને સ્વરાજ્ય મળ્યા પછી સુરાજ્યની કલ્પના સાથેની વાત માટે અનેક સંઘર્ષો કર્યા. 75 બાદ જનતા મોરચો અને ત્યારબાદ જનતા મોરચાનું વિલીનીકરણ અને તે પછી 6 એપ્રિલ 1980 મુંબઈના શિવાજીનગર ખાતે અટલજી અને અડવાણીજીના નેતૃત્વમાં 10 વ્યક્તિ સાથે શરૂ કરાયેલી આ પાર્ટી એ સત્તા મેળવવાનું નહીં, સત્તા પ્રાપ્તિ માટેનું સાધન નહીં, પણ સત્તાથી સ્વરાજ્ય મળ્યા અને સ્વરાજ્યથી સુરાજ્ય તરફ લઈ જવાની આ સંઘર્ષ યાત્રાને જન જન સુધી પહોંચાડવા માટે માત્ર 2 વ્યક્તિ સંસદની અંદર ભારતીય જનતા પાર્ટીના જાય અને એ 2 વ્યક્તિ જીતે ત્યારે વિપક્ષો એમ કે આ પાર્ટીનું ભાવિ શું. 2 વ્યક્તિની પાર્ટી, 2 સંસદ સભ્યોની પાર્ટી આજે સમગ્ર દેશની અંદર પૂર્ણ બહુમત સાથે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કુશળ સંગઠનકારી શ્રી અમિતભાઈ ગુજરાતની અંદર આજે વિજયભાઈ હોય, નીતિનભાઈ હોય, જીતુભાઈ વાઘાણી હોય, આ બધા સંગઠનકર્તાઓને કારણે આ બધી આજે જે જગ્યાએ પહોંચ્યા છે એ મેં કીધું સત્તા મેળવવા માટેની સેવાનું અને સેવાના માધ્યમથી સૌનો સાથ સૌનો વિકાસની વાત સમાજના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચાડવાનું, સત્તા મેળવ્યા પછી સમાજના ટુકડા કરવાનું કામ નહીં. આજે પરિસ્થિતિ દેશની અંદર જે પરિસ્થિતિ, સત્તા વિહોણા લોકોએ, સત્તા ભૂખ્યા લોકોએ સત્તા પ્રાપ્ત કરવા માટેના જે પ્રયત્નો શરૂ કર્યા છે, પુનઃસત્તા પ્રાપ્ત કરવા માટેના, એ આપણે સૌ જોઈ રહ્યા છે અને એની અંદર આવનારા દિવસોની અંદર 2019ની અંદર સત્તા મેળવવાની જે લોકોની ઝંખના છે અને સત્તા ભાગલા પાડો રાજ કરોની રાજનીતિને કારણે જે રમત રમી રહ્યા છે એ લોકોને જાકારો આપવાનો સમય એટલે 2019 નજીક હવે આવી રહી છે. આ દેશના 125 કરોડની જનતા એ કોઈ વ્યક્તિ કોઈ સમાજ માટે નહીં પણ ભારતીય જનતા પાર્ટી દેશની અંદર કે રાજ્યની અંદર કે શહેરની અંદર સૌ સમાજને સાથે લઈ સૌનો સાથ સૌનો વિકાસની નેમ સાથે નીકળી છે. ત્યારે આજે 6 એપ્રિલે 1939 વર્ષના સ્થાપના દિને ભારતીય જનતા પાર્ટીનો આ સ્થાપના દિવસ એ માત્ર સ્થાપના દિવસ નથી પણ એક સંકલ્પ સાથે આવો આપણે સૌ સાથે મળીને સ્વરાજ્ય મળ્યું છે અને સુરાજ્યની દિશામાં હજુ પણ વિકાસના અનેક આયામો સર કરવાના છે. શાંતિ, સલામતી અને સમૃદ્ધિ તરફ આપણે આગળ વધવાનું છે. સાથે મળી સૌ સમાજના લોકોએ ઘર ઘર સુધી આજે બૂથ સુધીની યાત્રા અને બૂથ યાત્રાની અંદર ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન ઉજવાય. કોઈ વ્યક્તિ નહીં, કોઈ સમાજ નહીં, સૌ સમાજ સાથે મળી ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ ઉજવે અને ઉજવે છે. ત્યારે આવનારા દિવસોની અંદર સત્તાની પ્રાપ્તિ માટે જે લોકોએ પ્રયત્ન શરૂ કર્યા છે, આદર્યા છે, જુઠ્ઠાણા ફેલાવવાના, કોમ કોમની વચ્ચે પુનઃ પાછા સત્તા મેળવવા માટે કોમ કોમના ટુકડા કરાવવાના, એને જાકારો આપવાના દિવસો આવ્યા છે. ત્યારે સૌ સાથે મળી આવનારા દિવસોની અંદર સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને હજુ આગળ લઈ જઈ અને સમાજના છેલ્લા વર્ગ સુધી ભારતીય જનતા પાર્ટીનો યુવાન, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કટિબદ્ધ છે અને આવનારા દિવસોમાં આવા તત્વોને ખુલ્લા પાડી જાકારો આપવા માટે આજે 39મો સ્થાપના દિન ઉજવી સંકલ્પ કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટી એ અખંડિત છે અને સાથે સાથે જે રીતે જે લોકો આ તત્વો બહાર આવ્યા છે એને જાકારો આપવા માટે સૌએ આજે સંકલ્પ કરી અને ફરી પાછા આવનારા દિવસોમાં રણભૂમિના મેદાનમાં ઉતરવાના છે. એ જ સંકલ્પ સાથે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને, નગરજનોને આજના શુભ દિને ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ સ્થાપના દિને હું શુભેચ્છા પાઠું છું અને સંકલ્પ કરીએ છીએ કે આવા કટિબદ્ધ જે પરિબળો છે એને જાકારો આપવા આવો આપણે સાથે મળી ફરી પાછા સ્વરાજ્યની લડાઈમાં આપણે આ સ્વરાજ્ય જે લડાઈમાં આપણે એક એક કદમ આગળ વધીએ અને જે સ્વરાજ્ય પ્રાપ્ત થયું છે જેની કલ્પનાઓ
જે કલ્પનાઓ આપણી હતી, એક એક કરીને આપણી કલ્પનાઓને સુરાજ્યની એ આપણી પૂરી થતી જાય છે, ત્યારે આવા તત્વોને આપણે જાકારો આપીએ, એ જ આજના પ્રસંગે મારો અને ભારતીય જનતા પાર્ટીનો સંદેશ છે. સૌ કાર્યકર્તા મિત્રો, યુવાન મિત્રોને શુભેચ્છા પાઠવું છું. ભારત.